ઓકે બચ્ચા લોક, સો હેલો એન્ડ વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ઓફ આલ્ફા વિદ્યા સંકુલ. આપણે અહીં તમારા ધોરણ 8ના ચેપ્ટર નંબર 16 પ્રકાશ જે છે એની ચર્ચા કરીએ છીએ. પહેલો લેક્ચર જે છે એ ઓલરેડી અપલોડ થઈ ગયો હશે અને આજનો આપણો આ બીજો લેક્ચર છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આપણી ચર્ચા જે છે બાળકો એ પ્રકાશના પરાવર્તન જે છે એની વ્યાખ્યા સુધી કરેલી હતી કે તમારી આસપાસની બધી જ વસ્તુઓ તમને પરાવર્તન નામની ઘટનાને લીધે દેખાય છે. દરેક વસ્તુ જે છે એ પોતાની સપાટી પરથી પ્રકાશને પાછો મોકલશે, પ્રકાશનું પરાવર્તન કરશે અને એ પ્રકાશ તમારી આંખમાં આવશે અને એના લીધે તમને વસ્તુઓ દેખાય છે. હવે આજના લેક્ચરમાં આપણે પરાવર્તનના નિયમો સમજવાના છે. જેમ કે તમારે ક્રિકેટ રમવા જવું હોય કે ફૂટબોલ રમવા જવું હોય તો અમુક ચોક્કસ નિયમ જે છે એનું પાલન થવું જોઈએ. એ નિયમોનું પાલન થાય તો જ તમે એ ગેમ રમી શકો. એવી જ રીતે પરાવર્તન જે છે એના અમુક નિયમ છે. જ્યારે કોઈ પણ પદાર્થ પ્રકાશનું પરાવર્તન કરે છે તો એ નિયમોનું પાલન થવું જોઈએ. ક્યાં ક્યાં નિયમો છે અને શું કહેવા માગે છે એ આપણે આજના આ લેક્ચરમાં જોવાનું છે. જોઈએ પરાવર્તનના નિયમો. આ પરાવર્તનના નિયમો સમજવા માટે આપણે આ બાજુમાં જે આકૃતિ તમને દેખાય છે એને ધ્યાનમાં લેવાની છે. એ આકૃતિમાં શું થાય છે જોતા જાઓ. તો અહીંયા તમારી પાસે એક સમતલ અરીસો છે. સમતલ અરીસો એટલે આપણે જે ઘરે યુઝ કરીએ ને, વોલ પર જે મિરર હોય એ. એ સમતલ અરીસાને આપણે આ રીતે હોરિઝોન્ટલી સમક્ષિતિજ રાખી દીધો છે અને એ અરીસાની ઉપર આપણે પ્રકાશ જે છે એને આપાત કરીએ છીએ. પ્રકાશને આપાત કરવો એટલે બાળકો બીજું કંઈ નહીં, પ્રકાશ જે છે એ તમે એની ઉપર પાડો છો. ફોર એક્ઝામ્પલ તરીકે તમે એવું ધારી શકો કે અહીંયા કંઈક લાઇટનો એક સોર્સ હશે. લાઇટ સોર્સ એટલે એક ટોર્ચ વિચારી શકાય, કોઈ પણ એવી વસ્તુ કે જે પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે. આને તમે લાઇટ વિચારો. તો આ લાઇટ છે તો આપણને ખબર છે જેવી તમે આ લાઇટને ઓન કરશો, ટોર્ચને ઓન કરશો એટલે ટોર્ચમાંથી પ્રકાશ આવશે. તો આ તમને જે લાઇન દેખાય છે બાળકો એને કહેવાય આપાત કિરણ. પ્રકાશનું એ કિરણ કે જે સપાટી પર પડે છે આને શું કહેશું આપણે? આપાત કિરણ. આમ એક આપાત કિરણ પ્રકાશનું સમતલ અરીસાની સપાટી પર પડે છે. સમતલ અરીસો પ્રકાશનું શું કરશે? પરાવર્તન કરશે. પરાવર્તન કરવું એટલે પ્રકાશ જે છે એને ભટકાડી અને પાછો મોકલવો. જેવો પ્રકાશ અરીસા પર પડશે એટલે આ બિંદુ આગળથી પ્રકાશનું થશે પરાવર્તન, ભટકાય અને પ્રકાશ પાછો જશે. તો આજે પાછો જતો પ્રકાશ તમને દેખાય છે બાળકો એને કહેવાય પરાવર્તિત કિરણ. પ્રકાશનું એ કિરણ કે જે પરાવર્તન બાદ બહાર આવે છે. આમ તમારી પાસે આકૃતિની અંદર બે કિરણો છે, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ. આપાત કિરણ એટલે જે પડે છે, પરાવર્તિત કિરણ એટલે જે પરાવર્તન પામીને પાછું જાય છે. જે બિંદુ આગળ તમારો પ્રકાશ સપાટી સાથે અથડાતો હોય એ જગ્યાને, એ પોઈન્ટને કહેવાય આપાત બિંદુ. તો આપણી પાસે આપાત બિંદુ અહીં છે. તમે ચાહો તો આપાત બિંદુને કોઈ એક નામ પણ આપી શકો. ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીંયા એ, અહીંયા બી અને અહીંયા સી એવું લખી દઉં તો આ બી જે છે એ મારું આપાત બિંદુ થઈ જાય. આમ તમને આકૃતિની અંદર અત્યારે ત્રણ વસ્તુઓ દેખાય છે. આપણે લિસ્ટ બનાવી લઈએ અને પછી આગળ વધીએ. કઈ કઈ વસ્તુ આપણને દેખાય છે? તો આપાત કિરણ એટલે કે એબી. અહીં આપણે આ રીતે લખી શકીએ કે એબી આપણા માટે શું છે? આપાત કિરણ છે. સો એબી આકૃતિમાં આપણને દેખાય છે આપાત કિરણ. અને ત્યારબાદ તમને બીજું એક કિરણ મળે છે બી અને સી, એ તમારું પરાવર્તિત કિરણ છે, ભટકાઈને પાછું જાય છે. હવે અહીંયા આપણે લઈ આવવાના છે બે ખૂણાઓ. મેથ્સની અંદર તમે જે ખૂણાઓ ભણો છો એ ખૂણાનો આપણે અહીંયા પણ ઉપયોગ કરવાનો છે. એ ખૂણા ક્યાં અને કઈ રીતે આવશે એ સમજીએ. હવે અહીંયા હું એક વધારાની વસ્તુ દોરું છું જેને કહેવાય સપાટીએ દોરેલો લંબ. આ વચ્ચે જે તમને એક લાઈન દેખાય છે ને ડોટવાળી, આ
લાઈન ને કહેવાય સપાટી એ દોરેલો લંબ. સપાટી એ દોરેલો લંબ શું છે? તો એક એવી રેખા છે જે તમારી સપાટીને લંબ હોય. સરા સપાટીને લંબ હોવું એટલે શું? સપાટીને લંબ હોવું એટલે તમારો એંગલ જે બનવો જોઈએ એ 90 ડિગ્રી અથવા તો 90 અંશનો થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા જ તમે જુઓ, આપણી આકૃતિમાં તમારો સમતલ અરીસાની સપાટી કંઈક આ રીતે છે, અને પછી આપણે એક આ રીતે સીધી લાઈન ડ્રો કરેલી છે. તો આ સીધી લાઈન અને તમારી સપાટી વચ્ચેનો તમે ખૂણો જોવા જાઓ તો તમને ક્લિયરલી દેખાશે કે આ 90 અંશનો ખૂણો છે. તો જે 90 અંશનો ખૂણો બનાવતું હોય તમારી સપાટીની સાથે એને શું કહેવાય? લંબ. હવે સમજાય છે? આ જે ઉપરની લાઈન છે એને આપણે બીડી એવું નામ આપી દે તો એ બીડી શું છે? તમારી પાસે લંબ છે. લંબ ક્યાં દોરવાનો? તો હંમેશા તમારે આપાત બિંદુ આગળ જ લંબ જે છે એ દોરવાનો થશે. સપાટી એ લંબ. હવે એ લંબનું કામ શું હતું એ સમજીએ આપણે. આપણે વાત થોડીક વાર પહેલા જ કરી કે ખૂણાઓ જોતા છે અને એ ખૂણાઓ લાવવામાં તમને આ લંબ મદદ કરશે. અહીંયા જો એક ખૂણો બને છે. ક્યાં બને છે? તો આ આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો દેખાય છે, એંગલ બને છે. આ જે એંગલ અહીં બને છે એને કહેવાય આપાત કોણ. શું કહેશું આપણે એને? આપાત કોણ. અને આપાત કોણને દર્શાવાય થીટા. થીટા એટલે સંજ્ઞા છે. તમારું જે આ કિરણ છે એ સપાટી પર આપાત થતું હતું એટલે આપણે આઈ લખશું. આપાત થવું એટલે ઇન્સિડન્સ. ઇન્સિડન્સમાં શું આવશે? આઈ. ફરીથી એકવાર, આપાત કોણ કોને કહેવાય? તો સપાટી એ દોરેલા લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો. આપાત કોણ. એક ખૂણો છે અને કોની વચ્ચેનો ખૂણો છે? તો આપાત કિરણ અને લંબ વચ્ચેનો. આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો. હવે વિચારો, જે રીતે તમારી પાસે ડાબી તરફ આપાત કોણ છે એ જ રીતે અહીંયા એક બીજો ખૂણો બને છે. એ ખૂણો કોની વચ્ચે બને છે? તો પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે. તો પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે બનતા ખૂણાને આપણે શું કહેશું? વિચારો, હા, પરાવર્તન કોણ. જે રીતે આપાત કોણ એ જ રીતે પરાવર્તન કોણ. તો અહીંયા તમને જે ખૂણો જોવા મળે છે એને કહેવાય પરાવર્તન કોણ. અને પરાવર્તન કોણને દર્શાવાય થીટા આર દ્વારા. થીટા એટલે ખૂણાની સંજ્ઞા છે. અને પરાવર્તનને ઇંગ્લિશમાં કહેવાય રિફ્લેક્શન. અને રિફ્લેક્શન પરથી તમારી પાસે શું આવશે? આર. આમ તમને બીજો એક ખૂણો મળે છે જમણી બાજુ જેનું નામ છે પરાવર્તન કોણ. પરાવર્તન કોણની વ્યાખ્યા હું નથી લખતો, એ હું તમારા પર છોડું છું કેમ કે તમને હવે સમજાઈ ગયું છે. બનાવી શકો ને પોતે. આપાત કોણની વ્યાખ્યા પરથી જ તમારે પરાવર્તન કોણની વ્યાખ્યા બનાવવાની છે. અને વ્યાખ્યા શું બનાવશો? તો પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો. તો તમારી આ આકૃતિની અંદર તમને આટલી વસ્તુઓ દેખાય છે. કઈ કઈ? જો આપાત કિરણ, પરાવર્તિત કિરણ, સપાટી એ દોરેલો લંબ, ત્યારબાદ શું છે બીજું જોવો? આપાત કોણ અને પરાવર્તન કોણ. પણ સર તમે તો એવું કીધું હતું કે આજે આપણે પરાવર્તનના નિયમો સમજવાના છે, તમે આ બીજી બધી વસ્તુઓનું કેમ લિસ્ટ અમને સમજાવો છો? એટલા માટે, કારણ કે પરાવર્તનના નિયમ તો ફક્ત બે જ છે પણ બંને નિયમની અંદર આ બધી જ વસ્તુઓનો ઉપયોગ થશે. પછી પરાવર્તનના બે નિયમો શું છે એ હવે આપણે જોઈએ. માત્ર બે જ નિયમ જે છે એનું પાલન થવું જોઈએ પરાવર્તન દરમિયાન. અને બંને નિયમો શું છે જોવા. પરાવર્તનનો પહેલો નિયમ કંઈક આ રીતે હોય છે કે આપાત કોણ. આપાત કોણ હમણાં જ તમે જોયું બાળકો, ખૂણો યાદ છે ને ડાબી તરફ જે હતો ત્યાં. તો પહેલો નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા સમાન હોય છે.
એનો અર્થ એવો થાય કે જેટલું માપ તમારા આપાત કોણનું એટલું જ માપ કોનું હશે પરાવર્તન કોણનું થીટા i બરાબર થીટા r સમજાવું તમને આ વસ્તુ આકૃતિની અંદર માની લો કે તમારો આપાત કોણ જે છે એનું મૂલ્ય 20 અંશનું છે તો પરાવર્તન કોણ જે હશે એનું પણ મૂલ્ય 20 અંશનું જ તમને જોવા મળશે જેટલા અંશના ખૂણાએ તમારું આપાત કિરણ આવે છે એટલા અંશના ખૂણાએ જ તમારું પરાવર્તિત કિરણ જશે ક્યારેય પણ તમારો ખૂણો બદલાશે નહીં એનો અર્થ કે ક્યારેય આવું નહીં થાય બાળકો માની લો કે તમારી પાસે આ રીતે જે છે એક આકૃતિ છે આ સમતલ અરીસો છે અને આ જગ્યાએ આપણે શું કરીએ છીએ પ્રકાશના કિરણને આપાત કરીએ છીએ તો લંબ તમે આ રીતે દોરી શકો આ ખૂણાનું મૂલ્ય માની લો કે અત્યારે જે છે એ 30 અંશ છે તો ક્યારેય એવું નહીં થાય કે પરાવર્તિત કિરણ આમ નીકળે કેમ કે પરાવર્તિત કિરણ જો આ રીતે નીકળે તો ખૂણાનું મૂલ્ય વધી ગયું જે પરાવર્તનના નિયમ કરતા ઊંધું છે આમ જેટલા અંશના ખૂણે તમારું આપાત કિરણ આવશે એટલા અંશના ખૂણે જ તમારું પરાવર્તિત કિરણ જશે જો આપાત કોણ 30 અંશનો તો પરાવર્તન કોણ પણ 30 અંશનો જ હશે આ છે તમારા પરાવર્તનનો પહેલો નિયમ હવે તમારા પરાવર્તનના આપણે બીજા નિયમની વાત કરીએ તો પરાવર્તનનો બીજો નિયમ તમને કંઈક એવું કહેવા માંગે છે કે આપાત કિરણ ઓકે સર આપાત કિરણ આકૃતિમાં યાદ છે અમને એ બી ત્યારબાદ પરાવર્તિત કિરણ ઓકે સર એ પણ અમને યાદ છે બીસી અને આપાત બિંદુએ હા સર બી બિંદુ જે છે સપાટીને દોરેલો લંબ આવ્યો ને લંબ જો અહીંયા પણ સપાટીને દોરેલો લંબ ત્રણેય એક બે અને ત્રણ ત્રણેય વસ્તુઓ હંમેશા એક જ સમતલમાં હોય છે ત્રણેય એક જ સમતલમાં હોય છે હવે આ વસ્તુ શું કહેવા માંગે છે એ આપણે થોડુંક સમજીએ ત્રણ વસ્તુ પર ફોકસ કરો આપાત કિરણ ત્યારબાદ પરાવર્તિત કિરણ અને ત્રીજું લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે હવે એક જ સમતલમાં એ સમજાવતા પહેલા હું તમને સમતલ એટલે શું એની થોડીક વાત કરી દઉં કદાચ તમને ખબર પણ હશે મેથ્સની અંદર સમતલ એવું તમે નામ સાંભળ્યું હશે સમતલ એટલે એવી જગ્યા થાય જેના માત્ર બે પરિમાણ છે ફોર એક્ઝામ્પલ તરીકે આ તમને જે સ્માર્ટબોર્ડ દેખાય છે તો એ સ્માર્ટબોર્ડ તમે એકદમ પતલો વિચારો તો એને માત્ર બે જ માપ છે એની કંઈક પોતાની લંબાઈ હોઈ શકે અને કંઈક પોતાની એની ઊંચાઈ જે છે એ હોઈ શકે તો આવી એક જગ્યા કે જે માત્ર બે જ પરિમાણ ધરાવતી હોય એને સમતલ કહેવાય અત્યારે જો પરાવર્તનના નિયમનું પાલન થતું જ હતું અહીંયા ચેક કરી લ્યો આપાત કિરણ જે છે એ તમારું કોના સમતલમાં છે ક્યાં સમતલમાં છે તો સ્માર્ટબોર્ડના તો પરાવર્તન થઈ અને પરાવર્તિત કિરણ પણ જુઓ કોના સમતલમાં છે બોર્ડમાં જ છે અને લંબ પણ જુઓ ક્યાં છે બોર્ડમાં જ છે આમ આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ ત્રણેય હંમેશા એક જ સમતલમાં હોય છે માની લો કે પ્રકાશનું કિરણ જે છે એ આ રીતે આવતું હોત સામેથી તો પરાવર્તન કઈ રીતે થાત આ રીતે પ્રકાશનું કિરણ આવે અહીંયા ભટકાય અને ભટકાઈને પછી આ રીતે બહાર જાત તો એ બધા જ આ સમાંતર હોરિઝોન્ટલ પ્લેનની અંદર હોત સમતલ તમારું કોઈ પણ હોઈ શકે પણ ત્રણેય એક જ સમતલમાં રહેવા જોઈએ આ છે તમારા પરાવર્તનનો બીજો નિયમ ક્યારેય એવું નહીં બને કે પ્રકાશનું કિરણ બોર્ડના સમતલમાં હોય આ રીતે અને ભટકાઈને પછી પરાવર્તિત કિરણ તમારું આ રીતે બહાર નીકળી જાય અથવા તો અંદર વયું જાય કારણ કે એવું થાય તો સમતલ બદલાઈ ગયું આપાત કિરણ બોર્ડના સમતલમાં પરાવર્તિત કિરણ બહાર નીકળી ગયું પણ તમને ક્યારેય એવું જોવા મળતું નથી કેમ કે એ પરાવર્તનના નિયમને આધારિત થતું હોય છે એટલા માટે એવું શક્ય જ નથી નિયમ જ તમને ના પાડી દેશે
આનું હજી એક છેલ્લું એક્ઝામ્પલ આપી અને આપણે આ લેક્ચરની વાત ખતમ કરશું. તમે યાદ કરો, તમે જ્યારે કોઈ પણ રબરનો અથવા તો ક્રિકેટનો કોઈ પણ બોલ વિચારી લ્યો, એને દિવાલની યારે ભટકાવો ને, તો ત્યાં પણ તમને સેમ વસ્તુ જોવા મળશે. તમે આ રીતે ક્રિકેટના બોલને ફેંકો તો દિવાલ પર ભટકાય અને પછી એ તમારી આમ ઉપર જ જાય, ક્યારેય દિવાલ પર આમ સીધો ભટકાય અને ત્રાસું નહીં જાય, આગળની બાજુ કે પાછળની બાજુ, કારણ કે સમતલ એક જ રહેવું જોઈએ. આમ પરાવર્તનના તમારી પાસે ટોટલ બે નિયમો છે અને જે પણ જગ્યાએ પરાવર્તન થતું હોય ત્યાં બંને નિયમનું હંમેશા પાલન થતું તમને જોવા મળશે. આમ આ રીતે આપણે આજના લેક્ચરમાં તમારા જે છે એ પરાવર્તનના બે નિયમોને બહુ જ ડીપલી સ્ટડી કરી અને વાત જે છે એ પૂરી કરી છે. સો મળીએ છીએ પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.